राजकोट जिल्लाना धोराजी तालुकामां फरेणी गाममां खेडूतोनो कपासनो पाक नहीं थता खेडूतोए कपासने सळगावी दीधो हतो। तो आ वर्षे सौराष्ट्रमां थयेला वधु वरसादने कारणे खेडूतो हेरान परेशान थई गया छे। तो आ उपरांत वावेला पाकमां मोटुं नुकसान पण थई रह्युं छे। राजकोटना धोराजीना खेडूतो हेरान परेशान थई रह्या छे। तो खेडूतोए वावेला पाकने मोटुं नुकसान पण थयुं छे। तेमां पण फरेणी गाममां खेडूतोए वावेला कपास मगफळीना पाकने मोटुं नुकसान थयुं छे। भारे वरसादने पगले कपास बगड़ी गयो हतो अने आ वर्षे एक पण पाक लई शकाय तेम नथी, जेने लईने खेडूतोने मोटुं नुकसान थवा पाम्युं छे। जेने लईने खेडूतોએ બગડેલા કપાસને સળગાવી દીધો હતો। મેં કપાસનું વાવેતર કરેલું હતું ચોમાસું પાક માટે અને એક પણ રૂપિયાનો એમાં કાંઈ અમને વળતર મળ્યું નથી અને આખે આખો ચોમાસું પાક અમારો નિષ્ફળ ગયો। અતિ વરસાદ ઉપર લોકડાઉન અને છતાં માથે લાલ ઈયળનો વધારે પડતા ઉપદ્રવના કારણે દવા સુપર ખાતરને એવડા ખર્ચા કર્યા છતાં અમને એક પણ રૂપિયાનું આમાં કાંઈ મોલમાં વળતર નથી મળ્યું અને છતાં માથે લોકડાઉન પણ એવડું હતું જેથી અમે ખર્ચા પણ એવડા કર્યા હતા છતાં એમાં કોઈ અમને પાકમાં વળતર નથી મળ્યું। સરકાર પાસે એવી અપેક્ષા રાખી છે કે રવિ પાકના વાવેતર માટે જો અમને કંઈ સરકાર સાંઈ વહેલામ વહેલી તકે આપે તો અમે સરકારશ્રીને એવું નિવેદન કરી છે કે વહેલામ વહેલી તકે અમને આપે તો અમને રવિ પાકના વાવેતર માટે ઉપયોગી બની છે। બહુ વરસાદના કારણે કપાસ ઉપાડી નાખ્યો છે, કપાસમાં લાલ ઈરું આવી ગઈ હતી, 20 વીઘાનો કપાસ હતો ઉપાડીને સળગાવી નાખ્યો છે। શું કારણ કપાસ અતિ ભારે વરસાદના કારણે ને લાલ ઈરું આવી ગઈ હતી।